હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફરાળમાં કે પછી ઉપવાસમાં ખવાતી સાબુદાણાની ખીચડીની રેસીપી તો જો તમારી સાબુદાણાની ખીચડી એકદમ પરફેક્ટ અને છૂટ્ટી છૂટી ના બનતી હોય તો આ વિડીયો તમારા માટે છે અને આજે આપણે એકદમ અલગ જ રીતથી આ સાબુદાણાની ખીચડી બનાવવાના છીએ તો એટલી ટેસ્ટી બને છે કે તમને જોતાં જ બનાવવાનું મન થઈ જશે અને એકદમ છૂટ્ટી છૂટી નવી રીતે બનેલી સાબુદાણાની ખીચડીની રેસીપીને જોઈ લઈએ ચાલો ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો

તમારી જેટલી પણ ક્વોન્ટિટી હોય તો તમને આ જ પ્રમાણે સાબુદાણાને પલાળવાના છે તો તમે જોઈ શકો છો કે પાણી થોડું ઉપર છે એટલા મેં એને પલાળી દીધા છે હવે આપણે એને બે કલાક માટે રાખી દઈશું અને બે કલાક પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સાબુદાણા આપણા એકદમ પલળીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે એક એક દાણો એનો છૂટો થઈ ગયો છે તો આવી જ રીતના તમને સાબુદાણાને પલાળવાના છે તમે જોઈ શકો છો કે એકદમ હાથથી આપણે તોડીએ છીએ દબાવીએ છીએ તો એકદમ મેસ થઈ જાય છે તો આવી જ રીતના સાબુદાણા પલાળવાના છે અને હવે આપણે એક પેન રાખી દઈશું ગેસ ઉપર એનામાં આપણે એક મુઠ્ઠી જેટલા સિંગના દાણા શેકી લેશું તો હાઈ ફ્લેમ કરી અથવા તો સ્લો ફ્લેમ કરીને સિંગના દાણાને શેકી લેવાના છે ફક્ત થી ત્રણ જ મિનિટમાં આ સિંગના દાણા ફૂટી જશે તમે જોઈ શકો છો કે દાણા જે છે એ ફૂટવા લાગ્યા છે તો હવે આપણે એને નીચે ઠંડા કરવા રાખી દઈશું અને આ જ પેનમાં આપણે થોડું તેલ લઈ લેશું તો સાબુદાણામાં વધારે તેલ યુઝ નથી થતું હોતું જો આપણે વધારે તેલ યુઝ કરીએ છીએ તો જે સાબુદાણાની ખીચડી હોય છે એકદમ ચીપચીપી થઈ જાય છે તો દોઢ ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા ઓઇલ ગરમ કરી લીધું છે ઓઈલમાં આપણે એડ કરી દઈશું થોડું જીરું વન ફોર ટી સ્પૂન જેટલું આપણે અહીંયા કને જીરું એડ કરી દઈશું બહુ વધારે નથી કરવાનું અને હવે આપણે એનામાં એક કાપેલું બટેકું અને તીખા મરચાં મેં અહીંયા લીધા છે લીલા તો બે તીખા મરચાં મેં લઈ લીધા છે આપણે તીખાસ માટે બીજું કંઈ જ આપણે યુઝ નહીં કરીએ એટલે તીખાસ માટે તમને અહીંયા લીલા મરચાં જ યુઝ કરવા છે અને તીખા જ લેવાના છે જો તમે તીખું ના ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો મોરા મરચાં પણ લઈ શકો છો તો હવે આપણે એને ચલાવીને બે મિનિટ માટે ઢાંકી દઈશું તો બે મિનિટમાં જ આપણા જે બટેકા છે એ સરસ રીતે સંતળાઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે જે આપણે સિંગને શેકીને રાખી હતી એ સિંગના આપણે બધા જ ફોતરા કાઢી લેવાના છે તો અહીંયા મેં બધા જ ફોતરા સિંગના કાઢી લીધા છે અને આપણે એને ખાંડણી દસ્તામાં કૂટી લેવાના છે જો તમને બહુ જલ્દી કરવું હોય તો તમે મિક્સીના જારમાં પણ એને એક બે ચક્કર ફરાવીને એકદમ દરદરો પાવડર કરી લેવાનો છે તો બહુ વધારે પાવડર પણ નથી કરવાનું થોડા એના દાણા મોટા મોટા રાખવાના છે તો એ સરસ લાગશે ખીચડીમાં તો હવે આપણા અહીંયા બટેકા જે છે એ સંતળાઈને રેડી થઈ ગયા છે તો એ જ વખતે આપણે અહીંયા સિંગનો ભૂકો એડ કરી દેવાનો છે અને બંને સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે અને બે મિનિટ માટે સિંગના દાણાને પણ આપણે થવા દઈશું તો આપણે એને ચલાવતા ચલાવતા બે મિનિટ જેવું થવા દેશું એના પછી આપણે એનામાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું તો તમે ઉપવાસમાં જે પણ મીઠું લેતા હો એ મીઠું તમે એડ કરી શકો છો તો ફરી આપણે અહીંયા બધી જ સામગ્રીને મિક્સ કરી લેશું અહીંયા ગેસની ફ્લેમને બિલકુલ હાઈ નથી રાખી સ્લો રાખી છે અને હવે આપણા સિંગના દાણાનો ભૂક્કો પણ સારી રીતે સંતળાઈ ગયો છે તો હવે આપણે એનામાં મસાલા એડ કરીશું તો સૌથી પહેલા આપણે અહીંયા એક ટીસ્પૂન જેટલો જીરાનો પાવડર એડ કરી દઈશું એના પછી આપણે અહીંયા એક ટીસ્પૂન જેટલો એડ કરીશું મરીનો પાવડર જો વધારે તીખાશ જોતી હોય સાબુદાણામાં તો તમે મરીનો પાવડરનો છો તો હવે આપણે આ બંને મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા મેં બિલકુલ ગેસની ફ્લેમને હાઈ નથી રાખી સ્લો જ રાખી છે અને હવે આપણે એનામાં એડ કરીશું પલળેલા સાબુદાણા તો જો તમે પાણીમાં પલાળવા ન માંગતા હો તો તમે પાણીની જગ્યાએ છાસ પણ એડ કરી શકો છો અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ છૂટા છૂટા આપણા સાબુદાણા પલળી ગયા છે તો આવી જ રીતના તમને સાબુદાણાની ખીચડી બનાવવાની છે એકદમ પરફેક્ટ અને છૂટા છૂટા દાણાવાળી ખીચડી બનશે તો અહીંયા મેં બધા જ સાબુદાણાને પેનમાં એડ કરી દીધા છે અને આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા સાબુદાણાનો કોઈ કલર જ નથી આવ્યો કારણ કે આપણે એનામાં હળદર પાવડર કે પછી લાલ મરચું એ યુઝ નથી કર્યું ઘણા લોકો લાલ મરચું અને હળદર પાવડરને એનો યુઝ નથી કરતા હોતા ઉપવાસમાં એટલા માટે મેં અહીંયા યુઝ નથી કર્યો તો હવે આપણે અહીંયા મીઠાશ માટે એક ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈશું અને ખટાશ માટે એડ કરીશું લીંબુનો રસ તો અડધા લીંબુનો રસ તમને અહીંયા એડ કરી દેવાનો છે એનાથી બહુ જ સારો ટેસ્ટ આવશે સાબુદાણાની ખીચડીનો હવે આ બધી જ સામગ્રીને આપણે એક વખત ફરીથી મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સફેદ સફેદ દાણાવાળી સાબુદાણાની ખીચડી જેને જોતા જ બનાવવાનું મન થઈ જાય અને ખાવાનું મન થઈ જાય એવી છૂટા છૂટા દાણાવાળી ખીચડી આપણી એકદમ બનીને રેડી થઈ ગઈ છે લાસ્ટમાં આપણે અહીંયા કાપેલા ધાણા એટલે કે લીલા ધાણા એડ કરી દેસુ તો લીલા ધાણાની ક્વોન્ટિટી થોડી વધુ રાખજો એનાથી બહુ જ સારો આ ખીચડીમાં ટેસ્ટ આવશે તો મેં અહીંયા અડધા કપ જેટલા ધાણાને કાપી લીધા છે અને ધોઈને અહીંયા એડ કરી દીધા છે સાબુદાણાની ખીચડીમાં તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આને બનાવતા બિલકુલ સમય નથી લાગ્યો અને ઝટપટ બની જાય છે આ ખીચડી અને ટેસ્ટમાં બહુ જ સારી બને છે તમે એને સવારના નાસ્તામાં કે પછી સાંજના નાસ્તામાં બનાવીને ખાઈ શકો છો દહીં સાથે આ ખીચડી બહુ જ ટેસ્ટી લાગે છે અને તમે જોઈ શકો છો કે બહુ જ ઓછા તેલમાં મેં એને બનાવી છે અને એકદમ નવી રીતે બનાવી છે લગભગ યુટ્યુબ ઉપર આ રેસીપી પહેલાં કોઈએ નથી બતાવી તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી જરાય પણ ગમી હોય તો મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો સાથે સાથે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જાજો જેથી તમને મારા નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોને જોઈ શકો તો ફ્રેન્ડ્સ હવે આપણે ફાઇનલી સર્વ કરશું સાબુદાણાની ખીચડી તો મેં અહીંયા એક ડીશ લઈ લીધી છે અને તમે જોઈ શકો છો કે એક એક દાણો અને બટેકા બધી જ સારી સામગ્રી એકદમ છૂટી છૂટી બની છે ક્યાંય પણ ઘીચો નથી બનેલી તો આવી જ રીતના તમે પરફેક્ટ રીતે સાબુદાણાની ખીચડી બનાવો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવો કે મારી આ રેસીપી તમને કેવી લાગી છે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આપણે બધા એક નવી જ રેસીપી સાથે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ બધાને